નમસ્તે મિત્રો, ઘણા સમય પછી લગભગ આજે હું જ્યારે આપના સાથે વાત કરું છું ત્યારે બધા શ્રોતાઓને જે પ્રકારે અત્યાર સુધી COVID-19ના સાથે સાથે જે પ્રકારે આપણે કામગીરી કરીએ છીએ એમાં આપ બધાને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આનંદનું વાત એ છે કે સુરત જે છે આખા ભારત વર્ષમાં સેકન્ડ ક્લીનેસ્ટ સિટી તરીકે જાહેર થયા છે. સ્માર્ટ સિટીમાં પણ આપણે સેકન્ડ ક્રમ મેળવ્યા છે અને ઘણા બધા એવા બાબતો છે જેને સુરતીઓને ગર્વ અને ગૌરવ લેવાનું છે. એ પ્રકારે અગર જોઈએ તો COVID-19ના જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એ પ્રવર્તમાન પરિસ્થિતિના બાબતે આપના ધ્યાન આકર્ષણ કરવા માંગુ છું. પહેલી બાબત એ છે કે અત્યારે COVID-19ના જે વધારાના વધારે જે કેસો આવે છે એ કેસો સૌથી વધારે અઠવા ઝોનમાં આવે છે, પછી રાંદેર ઝોનમાં આવે છે અને પછી કતારગામ ઝોનમાં આવે છે. એટલે અત્યારે અઠવા ઝોનમાં જે વિસ્તારો ખૂબ વધારે સંખ્યામાં કેસો આવે છે એ વિસ્તારોને અગર આપણે એક નજર કરીએ તો અલથાણ અને વેસુ એમાં સૌથી વધારે કેસો આવે છે અને રાંદેરમાં અગર વાત કરીએ તો પાલ છે, અડાજણ પાટિયા અડાજણ ગામ છે અને એના સાથે સાથે પાલનપુર જકાતનાકા અને કૃષ્ણકુંજ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારો છે જેમાં કેસો આવી રહ્યા છે. ઇવન આપણે અન્ય વિસ્તારો જોઈએ તો બરાછાના મોટા બરાછા વિસ્તાર છે, અશ્વિની કુમારના વિસ્તાર છે અને આપણે અગર જોઈએ તો કતાર ગામમાં ખાસ કરીને ડહોલી મોટીબેડના વિસ્તાર છે જેમાંથી કેસો આવે છે. સાઉથ ઝોનના જે જૂનું અને નવું બમરોલી વિસ્તાર છે જે અલથાણ અઠવા ઝોન સાથે સંલગ્ન છે એ વિસ્તારોમાં વધારે કેસીસ આવી રહ્યા છે અને એ પ્રમાણે અગર આપણે જોઈએ તો અઠવા ઝોનના ઉપરાંત જે આગામી દિવસોમાં ખાસ કરીને લેબરર્સ પણ આવવાના છે એટલે એ સમયમાં મારા બધાને વિનંતી છે કે લેબરર્સ માટે આપણે એક ખાસ પોલિસી બનાવ્યા છે. લેબરર્સનું જે પોલિસી છે એવું છે કે જ્યારે લેબરર્સ આવે ત્યારે રેલવે સ્ટેશન ઉપર એમનું ટેસ્ટિંગ કરવામાં આવે, પરંતુ એવું છે કે રેલવે સ્ટેશન ઉપર આગામી દિવસોમાં જ્યારે વધારેમાં વધારે લેબરર્સ આવી રહ્યા છે ત્યારે 7 દિવસ ક્વોરન્ટાઇન કરવા માટે આપણે સૂચના આપવામાં આવ્યું છે. કોઈ લેબર અગર કોરોનાથી ઓલરેડી સંક્રમિત થઈ ગયા હોય અને એમની પાસે એન્ટીબોડી ટેસ્ટ કરે અને એન્ટીબોડી અવેલેબલ હોય તો આવા કિસ્સામાં એ જે પરપ્રાંતિયો મજૂર છે એ ઇમિડિયેટલી કામ ઉપર જોઈન કરી શકે છે, એમને ક્વોરન્ટાઇનનું જરૂરિયાત નથી. પરંતુ અગર કોઈને કોરોના ના થયા હોય તો આવા કિસ્સામાં 7 દિવસ એમને ક્વોરન્ટાઇન કરવું પડે અને કોઈ પણ લક્ષણ જોવામાં આવે ત્યારે એમને ટેસ્ટિંગનું કામગીરી કરવું પડે અને ટેસ્ટિંગમાં અગર પોઝિટિવ ના આવે અને કોઈ લક્ષણ ના હોય તો આવા કિસ્સામાં એ જે પરપ્રાંતિયો શ્રમિક છે એ કામ ઉપર જોઈન કરી શકે. પરંતુ અગર રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ ના આવે અને એમનું લક્ષણ કન્ટિન્યુ હોય તો આવા કિસ્સામાં RT-PCR ટેસ્ટ કરીને હોસ્પિટલના માર્ગદર્શન હિસાબે કામ કરવું પડે. મિત્રો, એક વસ્તુ જે સુરત માટે ખૂબ અગત્યનું છે એ છે કે જે કતારગામ બરાચા વિસ્તારમાં જે પાન ગલ્લાઓ છે એ પાન ગલ્લાઓમાં કોઈ પણ રીતે ભીડભાડ નહીં થવા જોઈએ અને કોઈ પણ રીતે લોકો થૂંકવા નહીં જોઈએ, નહીં તો કડકથી કડક કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવે છે. એના ઉપરાંત જે સુરત જેના માટે જાણીતું છે એ છે સ્ટ્રીટ ફૂડ, એટલે લારી ગલ્લા, ખાસ કરીને અઠવા રંદેર એ વિસ્તારમાં જ્યારે કેસો વધી રહ્યા છે ત્યારે સ્ટ્રીટ ફૂડમાં જ્યારે લોકો બેસીને ખાય છે જમે છે ત્યારે જરૂરી એ છે કે લોકો એક પછી એક આવે અને પ્રોપર એટિકેટ, પ્રોપર ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરીને એ ત્યાં જે કંઈ વસ્તુ છે એ લઈ જાય. અને આપણે એ પ્રિફર કરીએ છીએ કે સ્ટ્રીટ વેન્ડર્સથી ટેક અવે, જેવી રીતે હોટેલ રેસ્ટોરન્ટમાં ટેક અવેનું ખૂબ ચલણ અત્યારે વધ્યું છે એ રીતે સ્ટ્રીટ વેન્ડરમાં પણ ટેક અવેનો વિષય એ વધે એ પ્રમાણે આપણે ઈચ્છીએ છીએ. રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ રીતે
સ્ટ્રીટ વેન્ડર્સ જે છે એ પોતાનું ચલાવી ના શકે. એટલે અત્યારના જે સમય છે એ સમયમાં કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર એ સ્ટ્રીટ વેન્ડરને પણ પાલન કરવું પડે. અને જ્યારે સ્ટ્રીટ વેન્ડર એક સાથે બધાને અગર આપે તો એ કિસ્સામાં કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર ફોલો ના કરવા માટે એમને પણ દંડ થઈ શકે, અને એના માટે આપણે કડક કાર્યવાહી કરીએ છીએ. એના સાથે સાથે જે અગત્યની વસ્તુ એ પણ છે કે 10 વર્ષના ઉંમરથી ઓછા અને 60 વર્ષના ઉંમરથી વધારે જે લોકો છે અને જે લોકોના કોઈના કોઈ રોગ ઓલરેડી હોય આવા કિસ્સામાં એમને ખૂબ સાવચેતી અને ખૂબ જે છે એ ઘેરેથી બહાર નહીં નીકળે અને કોઈ પણ રીતે ઇન્ફેક્શન એમને ટચ ના કરે એના માટે કાળજી એમને પણ લેવાનું. અને એના સાથે સાથે જે ઘેરે જે યંગસ્ટર્સ હોય, અત્યારે એ પણ જોવામાં આવ્યું છે કે યંગ જે લોકો છે એના દ્વારા વધારેમાં વધારે જે ચેપ અત્યારે લાગે છે, તો યંગસ્ટર્સને વિનંતી છે કે ઘરના નાના બાળકો અને જે મોટા એલ્ડરલી લોકો હોય અથવા લોકોને જે અંડરલાઈંગ કન્ડિશન્સ હોય, કોમોર્બિડ લોકો હોય, એવા કિસ્સામાં એમને ચેપ ના પહોંચે એના માટે સંપૂર્ણ કાળજી લેવા માટે યંગસ્ટર્સને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. યંગસ્ટર્સનું આ જવાબદારી છે કે એ સમગ્ર આ પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક જે છે ઘરના જે નાના બાળકો છે અને જે કોમોર્બિડ લોકો છે એમના માટે ખૂબ સાવચેતીપૂર્વક કામગીરી કરે. મિત્રો, જે અગત્યની વાત એ છે કે અત્યારે જ્યારે દુકાન, બજાર, હોટેલ, રેસ્ટોરન્ટ, ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ બજાર એ બધા જે જ્યારે ખુલ્યા છે ત્યારે ઘણા બધા જગ્યા એવા હોય છે જેમાં લોકોને સાઇનેજ નથી મળતા. જેવી રીતે એરપોર્ટમાં સાઇનેજ પ્રોપર હોય છે કે એક પછી એક વ્યક્તિ આવી શકે અને એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો થઈ શકે, એ રીતે હોટેલો છે, રેસ્ટોરન્ટ છે, માર્કેટો છે, કોમર્શિયલ એરિયાઝ છે, મોલ્સ છે, એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે સાઇનેજેસ અનિવાર્ય છે. અને એ સાઇનેજેસ અથવા કુંડાળા જે કિસ્સામાં સાઇનેજેસ ના થઈ શકે એવા કિસ્સામાં કુંડાળા અગર ના થતા હોય તો આ કિસ્સામાં આપણે જે તે દુકાનદાર હોય, જે તે માર્કેટ હોય એના વિરુદ્ધ એપિડેમિક ડિઝીઝીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, એક અગત્યનું અત્યાર સુધીના જે રિસર્ચ લગભગ 6 મહિના અત્યારે થવા આવ્યા છે, 6 મહિનાના જે આખા વિશ્વમાં જે રિસર્ચ છે એ રિસર્ચના આધારે અગર વાત કરીએ તો પહેલી બાબત એ છે કે ભીડભાડવાળા અગર લોકો જાય તો ભીડભાડવાળામાં જગ્યામાંથી સંક્રમણ વધારે થતું હોય છે. એટલે લોકોને વિનંતી છે કે કોઈ પણ રીતે જ્યાં ભીડ થવાનું શક્યતા હોય અથવા ભીડભાડવાળું જગ્યા હોય તો આ કિસ્સામાં કોઈ પણ રીતે એને વિઝિટ ના કરવી. સેકન્ડ, ઇન્ડોર અને આઉટડોર એટલે ઘેર અથવા મોટા હોલ્સ હોય જ્યાં એર કન્ડિશન હોય અને તમામ જગ્યાઓથી બંધ હોય એ કિસ્સામાં સંક્રમણ બહુ વધારે દેખાય છે. દેન જે અન્ય જે જગ્યાઓ છે, ખાસ કરીને બહારના જે જગ્યાઓ છે જેમાં હવા ઉજાસ મળી શકે છે એમાં સંક્રમણ ઓછા દેખાય છે. એટલે લોકોને વિનંતી છે કે જ્યારે પણ માર્કેટ હોઈ શકે, યુનિટ હોઈ શકે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોઈ શકે, ઇન્સ્ટિટ્યુશન હોઈ શકે, એ કિસ્સામાં લોકોને પ્રિફરન્સ એ આપવું પડે કે તમામ બારી બારણાઓ ખુલ્લું રાખવું પડે, એસી ચાલવું હોવા છતાં પણ બારી બારણાઓ ખુલ્લી રાખવું પડે. અને અન્યથા એ સૌથી અગત્યનું છે કે બહાર અગર લોકો હોટેલ રેસ્ટોરન્ટ્સમાં ઉપયોગ કરી શકે, બહારના જે સ્પેસ છે, ઓપન સ્પેસ છે, ઓપન સ્પેસ જે છે એમાં સંક્રમણ થવાનું ઓછા શક્યતા છે. એટલે આઉટડોર જે છે એ પ્રિફરેબલ છે દેન ઇન્ડોર. થર્ડ વસ્તુ છે કે જે એર કન્ડિશન હોય છે, એર કન્ડિશનનું જે સિસ્ટમ હોય છે એ અંદરનું હવાને પણ એ ખેંચીને લઈને ઠંડા હવા આપી શકે છે, પણ બહારના જે અગર હવા લઈ શકે એવા સિસ્ટમ અગર એર કન્ડિશનમાં હોય તો એને વધારે વાપરવી, સો દેટ બહારના જે હવા છે એ સર્ક્યુલેટ થતા રહે. અને એક્ઝોસ્ટ ફેન્સ જે છે એ બહુ અગત્યનું છે. એક્ઝોસ્ટ ફેન્સ જ્યારે પણ લોકો આવે, ક્લોઝડ એન્સર્કલ્ડ જગ્યા હોય તો આવા કિસ્સામાં એક્ઝોસ્ટ ફેનનો પણ ઉપયોગ કરવાનો રહે છે.
ક્લોઝ પ્રોક્સિમિટી હોય તો નજીક નજીક જે છે એ લોકો અવોઇડ કરવા જોઈએ અને વધારે સમય અગર 15 મિનિટથી વધારે કોઈ જગ્યાએ રોકવાનું હોય છે આપણે કોશિશ કરીએ કે ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે કામો થઈ શકે એટલે વધારે સમય લોકો એક જગ્યાએ ના રોકાય અને રોકાય તો એ એના વેન્ટિલેશન પ્રોપર હોય એનું એક સુનિશ્ચિત કરવાનું રહે છે મિત્રો સૌથી એક મોટી વાત એ છે કે માસ્ક જે છે એ બ્રહ્માસ્ત્ર છે એટલે માસ્કનો ઉપયોગ થકી ઘણા બધા દેશો જેવા કે તાઇવાનમાં અત્યારે ખૂબ ઓછામાં ઓછા કેસ છે એટલા માટે કે એક ખૂબ નાગરિકો અનુશાસિત રીતે થઈને માસ્કનો ઉપયોગ કરે છે મારા મિત્રોને વિનંતી છે કે આપણે માર્કેટમાં હોય કે ઇન્સ્ટિટ્યુશનલ એરિયામાં હોય કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં હોય કે ટેક્સટાઇલ માર્કેટમાં હોય કે હીરા બજારમાં હોઈએ માસ્ક જે છે એ અચૂક ઉપયોગ કરવું જોઈએ અને કોઈ વ્યક્તિ અગર માસ્ક વગર ઓટો રિક્ષામાં આવે કે માર્કેટમાં આવે કે બસમાં ચડે કે કોઈ પણ રીતે કોઈ પણ કામ કરવા માટે આવે તો એને આપણે કોઈ પણ વસ્તુ નહીં આપવાનું બીકોઝ એ જરૂરી છે કે માસ્ક પહેર્યા વગર કોઈ વ્યક્તિ કોઈ દુકાનમાંથી કોઈ વસ્તુ એ પરચેઝ ના કરી શકે એવી રીતે મેં જોયું છે સુરતમાં કેટલા દુકાનો છે જેમાં લખેલું છે કે માસ્ક ના હોય તો અંદર પ્રવેશ નહીં પ્રવેશવા વિનંતી છે એ વિશે તમામ દુકાનો ફોલો કરે એ પણ જણાવવામાં આવે છે ઘણા બધા પ્રમુખ સોસાયટીના એવા હોય છે એ પ્રમુખશ્રીઓ દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવ્યું છે છેલ્લા કેટલા સમયથી આ તમામ પ્રમુખો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે એ પ્રમુખશ્રીઓને પણ વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ એમના સોસાયટીમાં માસ્ક વગર પ્રવેશ નહીં કરે એ રીતે એક ત્યાં અમલવારી કરવામાં આવે અત્યારે એક ખૂબ જે વસ્તુ જરૂરી છે એ છે કે સુરક્ષા કવચ સમિતિ ચાહે માર્કેટમાં હોય કે ચાહે ટેક્સટાઇલ માર્કેટમાં હોય કે હીરા બજારમાં હોય કે ડાયમંડ યુનિટમાં હોય સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવ્યું છે સુરક્ષા કવચ સમિતિનું જે કામગીરી છે એ કામગીરી એવા પ્રકારે હોય છે કે પહેલી વસ્તુ જે છે એ એન્શ્યોર કરે કે તમામ લોકો તમામ માર્કેટના અથવા તમામ જે લોકો છે એ જ્યારે આવે ત્યારે માસ્કનું અચક પાલન કરવામાં આવે બીજું જે છે લોકો જ્યારે અંદર પ્રવેશ કરે ત્યારે સેનિટાઈઝરનો વ્યવસ્થા હોવા જોઈએ અને એના સાથે સાથે જે ઇન્ફેક્શન કંટ્રોલ એક્ટિવિટીઝ છે એ તમામ દુકાનોમાં સેનિટાઈઝરનો વ્યવસ્થા હોય ડિસ્ટન્સનું બાબત હોય અથવા હેન્ડ હાઇજીન એટલે હાથ ધોવાનું બાબત હોય એ વ્યવસ્થિત રીતે ત્યાં વ્યવસ્થા કરવામાં આવે અને વેન્ટિલેશન ત્યાં બરાબર હોય છે કે નહીં એક જે ખૂબ અગત્યનું બાબત એ સુરક્ષા કવચ સમિતિઓને સોંપવામાં આવ્યું છે એ છે કે સુરક્ષા કવચ સમિતિઓ દ્વારા પણ એ સ્લીપ આપવામાં આવશે અને એમને યોગ્ય લાગે લોકોને લક્ષણ હોય તો આવા કિસ્સામાં એ પણ એ જે રેફરન્સ સ્લીપ છે એ રેફરન્સ સ્લીપના આધારે લોકોને ટેસ્ટિંગ કરવા માટે જાણ કરી શકે સુરક્ષા કવચ સમિતિના જે મુખ્ય લોકો છે એ લોકોનો એ પણ જવાબદારી છે કે કોઈ પણ વ્યક્તિ અગર 95 થી ઓછું એનું ઓક્સિજન સેચ્યુરેશન હોય અથવા 99 થી વધારે ટેમ્પરેચર હોય તો આવા કિસ્સામાં ઇમિડિયેટલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરે આરોગ્ય વિભાગને જાણ કરે સો દેટ એના ઉપર ઇમિડિયેટલી હોસ્પિટલાઇઝેશન અને અન્ય બાબતોનો કામગીરી કરવામાં આવે મિત્રો આ જે વિષય છે એ અત્યારે COVID-19ને છેલ્લા 6 મહિનાથી આપણે તમામ લોકો સાથે મળીને જ્યારે કોરોના વોરિયર્સ તરીકે લડીએ છીએ ત્યારે એક હું આપ તમામને અપીલ કરીશ કે લોકો વિવિધ પ્રકારના જે માસ્ક છે એ પહેરવા માટે આપણે એક અનોખું અભિયાન હાથ ધરવા જોઈએ એ હોઈ શકે કે પેન્ટિંગ એક્ઝિબિશન પેન્ટિંગ ટાઈપનું જે અલગ અલગ પેન્ટિંગ નાના બાળકો દ્વારા કરવામાં આવે જે શાળાઓ છે એ શાળાઓના જે શિક્ષકો છે એ શિક્ષકો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ખાસ કરીને માસ્કનો ઉપયોગ બાબતે લોકોને જાણકારી આપવામાં આવે અને એનજીઓ દ્વારા માસ્કના વધારેમાં વધારે ઉપયોગ થાય અને કોઈ પણ રીતે જે ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન લોકોને ના થાય એના માટે એક તમામ લોકોને સમજણ પૂરું પાડવામાં આવે એ પ્રમાણે એનજીઓ જે છે એ પણ આગળ આવે સુરતમાં આપણા માટે ખૂબ સરસ
લોકોનો સહકાર ઓલરેડી મળી ચૂક્યું છે, આગામી દિવસોમાં પણ આપણને મળી રહેશે એ ખાતરી છે. આગામી દિવસોમાં જ્યારે પરપ્રાંતિયો શ્રમિકો પણ આવનાર હોય, અત્યારે પણ ઓલરેડી ઘણા બધા લોકો આવે છે, એમાં આપણે જોયા છે કે સુરત શહેરમાં ખાસ કરીને રેલવે સ્ટેશન ઉપર છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ 100થી વધારે પોઝિટિવ્સ આપણને મળ્યા છે. એના સાથે સાથે તમામ જે બસ સ્ટેન્ડ છે, ટોલ નાકા છે, એમાં પણ આપણે ટેસ્ટ કરીએ છીએ, આમાંથી પણ આપણને પોઝિટિવ્સ મળે છે. ખાસ કરીને અત્યારે જે સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ મળે છે, જે લોકો 5 મહિના પહેલા હતા નહીં, દાખલા તરીકે ટેક્સી ડ્રાઈવર્સ હોય અથવા ઓટો રિક્ષા ડ્રાઈવર્સ હોય અથવા એવા પ્રકારના લોકો જે પહેલા હતા નહીં, એ લોકો અત્યારે સુપર સ્પ્રેડર્સ બન્યા છે. બીજું એક જોવામાં આવ્યું છે કે આખે આખું પરિવાર જે છે એ પરિવાર આમાં કોરોનાના પોઝિટિવ સંક્રમણમાં આવી જાય છે. ત્યારે હું એ કહેવા માંગુ છું કે સામાન્ય અગર લક્ષણ હોય તો પરિવારમાં એ અચૂક માસ્કનો ઉપયોગ કરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરન્ટાઇનનું વ્યવસ્થા કરવામાં આવે અને ઇમિડિયેટલી ટેસ્ટ કરીને જાણવામાં આવે, સો દેટ એ બીજા પરિવારના લોકોને કોઈ પણ રીતે ચેપ ના પહોંચે, એ તમામનું સહિયારી જવાબદારી છે. જેવી રીતે પરિવારમાં આપણે આ વ્યવસ્થા ફોલો કરીએ, એવી રીતે માર્કેટ હોય, ઓફિસ હોય અથવા કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય, આ તમામ કિસ્સામાં એક પણ વ્યક્તિ પોઝિટિવ આવે એ વ્યક્તિ દ્વારા આખે આખું પરિવાર અથવા આખે આખું ઓફિસ કે આખે આખું માર્કેટ કે ઇન્સ્ટિટ્યુશનને સંક્રમણ ના થાય, એટલા માટે આપણે બધાને કાળજી લેવું પડે. એમને જે લક્ષણવાળા દર્દી છે એમનું સારસંભાળ લેવામાં આવે અને બીજા કોઈ પણ રીતે લોકોને ઇન્ફેક્શન ના પ્રસરે, એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. મિત્રો, હું વિચારું છું કે દરેક અઠવાડિયા એક વખત લગભગ મંગળવારે આ સમયે આપના સાથે મળતા રહીશ અને આપને જે અત્યારનું જે અપડેટ છે એ આપતા રહીશ. અત્યારે વિશ્વમાં વેક્સિનનું ખૂબ જોરશોરથી કામગીરી ચાલુ છે. ભગવાનને પ્રાર્થના છે કે વેક્સિન તુરત જ આવે, પણ જ્યાં સુધી વેક્સિન ના આવે મિત્રો, ત્યાં સુધી માસ્ક આપણા માટે વેક્સિન છે. એટલે તમામ લોકોને માસ્કનું ઉપયોગિતા અને હાથ ધોવાનું વારંવાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ આપણા માટે બ્રહ્માસ્ત્ર છે, એ ફોલો કરીએ જ્યાં સુધી વેક્સિન નથી આવી જતા. આપ તમામના આરોગ્ય અને નિરામય જીવનને પ્રાર્થના કરી વિરમું છું. ધન્યવાદ.